કચ્છ કડવા પાટીદાર સત્પંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનો સમાપન સમારોહ મંગળ સુપ્રભાતે જ્યારે આ સમાપન સત્રમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લાડીલા એવા પરમ પૂજ્ય મહંતશ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ એવા જ જેમનું સતત માર્ગદર્શન અમને સાંપડી રહ્યું છે તેવા અલગધામ કાદિયાથી ઉપસ્થિત પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ, યુવા સંત પરમ પૂજ્ય પંકજદાસજી મહારાજ અને આ શિબિર દરમિયાન બાળકોને સતત જેમને સિંચિત કર્યા છે એવા શિબિરાર્થીઓના દાદા હીરા દાદા, શ્રી કચ્છ કડવા પાટીદાર સત્પંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના માનનીય પ્રમુખ શ્રી ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી, સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ શ્રી જયંતિભાઈ નાનજી લીંબાણી, મહામંત્રી શ્રી જેઠાભાઈ કાનજીભાઈ સિંગાણી, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ વાસાણી, સમાજની વિવિધ ઝોનના પ્રમુખ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે તેવા સમાજના શ્રેષ્ઠીઓ અને જેમના થકી અને જેમના માટે આ કાર્યક્રમ નિષ્પન્ન થયો એવા સૌ શિબિરાર્થી બાળ પુષ્પો, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન ગુરુમાતા શારદામાં આ શિબિર કાર્યમાં અમને ખૂબ સહયોગ આપનાર તજજ્ઞ બાળ સારથી મિત્રો, વ્યવસ્થામાં જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં અમને સહયોગી થનાર ભોજનશાળાના વ્યવસ્થાપક શ્રીઓ, સમયે સમયે બાળકોને યાદ કરાવતા સમય પ્રબંધક શ્રીઓ તેમજ ઉપસ્થિત સર્વે દિવ્ય આત્માના ચરણોમાં હું વંદન કરું છું. સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે પ્રથમ સંતોનું ચંદન તિલકથી પૂજન માટે હું વિનંતી કરીશ. આ શિબિર દરમિયાન આપણને ભોજનદાતા મળ્યા છે એવા શંકરભાઈ વાલજીભાઈ લીંબાણી દેવપર અને કરશનભાઈ મેઘજીભાઈ લીંબાણી, આપ આવો અને પ્રથમ આદ્યશક્તિ જ્યોતિ ઉમિયા માતાજીને ચંદન તિલકથી પૂજન કરશો, ત્યારબાદ સંતોનું ચંદન તિલકથી પૂજન કરશો એવી વિનંતી છે. આપ આવો અને ચંદન તિલકથી પૂજન કરશો. ગુરુર બ્રહ્મા મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ.
ચંદન તિલક થી પૂજન બાદ ફુલાથી પૂજન માટે પ્રથમ આદ્યશક્તિ જ્યોતિનું ફુલાથી પૂજન માટે હું વિનંતી કરીશ. કાંતિભાઈ અરજણભાઈ રામાણી ટોડિયા, કાંતિભાઈ આપ આવો અને આદ્યશક્તિ જ્યોતિનું ફુલાથી પૂજન કરશો. શ્રી કાંતિભાઈ અરજણભાઈ રામાણી ટોડિયા બોલીએ. શ્રી આદ્યશક્તિ માતાજી જય. એ જ ઘટનાક્રમમાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ચિત્ર પ્રતિમાને ફુલાર અર્પણ કરશે પ્રેમજીભાઈ સામજીભાઈ ભગત આણંદસર. પ્રેમજીભાઈ આપ આવો અને કુળદેવી રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજીને ફુલાર. બોલીએ કુળદેવી ઉમિયા માતાજી. ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ કલ્કી અવતાર ના ફુલાથી પૂજન માટે હું વિનંતી કરીશ ધીરજભાઈ દેવરામભાઈ ભોજાણી કોટડા ચકાર. ધીરજભાઈ આપ આવો અને કલ્કી અવતારની ચિત્ર પ્રતિમાને આપ ફુલાર અર્પણ કરશો. શ્રી ધીરજભાઈ બોલીએ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની ચિત્ર પ્રતિમાને ફુલાર અર્પણ કરશે દેવરામભાઈ મેઘજીભાઈ ભીમાણી દેવપર. દેવરામભાઈ આપ આવો અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની ચિત્ર પ્રતિમાને ફુલાર અર્પણ કરશો. બોલીએ સદગુરુ સરસ્વતી માતાની ચિત્ર પ્રતિમાને ફુલાર અર્પણ કરશે દાનાભાઈ હિરજીભાઈ મેઘાણી અંગિયા. દાના બાપા આપ આવો અને સરસ્વતી માતાની ચિત્ર પ્રતિમાને આપ ફુલાથી પૂજન કરશો. બોલીએ સરસ્વતી માતાજી. આપણી વચ્ચે સંતો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ, મહંત શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા એવમ અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ પ્રદેશ, તો હું વિનંતી કરીશ આપણા શિબિરના ભોજનદાતા શ્રી રતનસિંહભાઈ નાનજીભાઈ રંગાણી મોસ્કો વાઇટ ગ્રુપ કનકપુર મુંબઈ. રતનસિંહ બાપા આપ આવો અને પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજનું ફુલાથી પૂજન કરશો. આ પરિવાર તરફથી જ્યારે જ્યારે પણ ખૂબ ખૂબ આભારી છીએ. બાળકોએ પણ જય ઘોષ, જેમ આપણે હીરા દાદા તમને પ્રાર્થના વખતે કરાવતા હતા એવો જ જય ઘોષ થવો જોઈએ. એવા જ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ અથર્વેદી સપન સેવા આશ્રમ કાદિયાથી આપણી વચ્ચે દર્શન લાભ માટે ઉપસ્થિત થયા છે, તેમનું ફુલાથી પૂજન માટે હું વિનંતી કરીશ. નવીનભાઈ સામજીભાઈ માતાણી કોટડા, નવીનભાઈ આપ આવો અને પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજનું ફુલાથી પૂજન કરશો. બોલો સદગુરુ દેવકી. એવા જ જેમનું સતત માર્ગદર્શન, અમારામાં ઉત્સાહની પૂર્તિ,
સતત શિબિર દરમિયાન કરતા રહ્યા છે અને નવા નવા આયામો દ્વારા સમાજના તરુણો કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે અને પોતાનું જીવન કઈ રીતે શ્રેષ્ઠ બનાવી શકે એવા વિવિધ આયામો જેમને આ શિબિર દરમિયાન જોડ્યા છે એવા પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજનો ભૂરાથી પૂજન માટે હું વિનંતી કરીશ. રાજુલભાઈ અરવિંદભાઈ જબુવાણી જબલપુર, રાજુલભાઈ આપ આવો અને પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજને ફુલાર અર્પણ કરશો. સદગુરુ દેવ કી જય. જેમનો પૂર્ણ સમય અમને આ શિબિરમાં બાળકોને માર્ગદર્શિત કરવા માટે મળ્યો છે એવા મુખી મહારાજ હીરા બાપાનો પૂજન માટે હું વિનંતી કરીશ. કેવલભાઈ વાસાણી હળવદ, કેવલભાઈ આપ આવો અને મુખી મહારાજ હીરા બાપાને ફૂલાથી પૂજન કરશો. આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે શ્રી કચકડવા પડતા સરપંચ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ શ્રી લહેશભાઈ ગોવિંદભાઈ ભગત કલ્યાણપર, લહેશભાઈ આપ આવો અને આપણા સમાજના પ્રમુખ સેવક ડાયાભાઈ ભાણજી ઉકાણીને પુષ્પગુચ્છ અર્પણ કરશો. બોલો સદગુરુ દેવ કી જય. એવા જ નિષ્કલંકી ધામ નખત્રાણાના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ઉપસ્થિત હોય તો હું એમને વિનંતી કરું છું આપ આવો અને હું વિનંતી કરીશ ગૌતમભાઈ રમેશભાઈ પોકાર એવા જ સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ જયંતિભાઈ નાનજીભાઈ લીંબાણી તેમને પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે કિરણભાઈ મહેન્દ્રભાઈ માતાણી કોટડા, કિરણભાઈ આપ આવો અને જયંતિભાઈ નાનજી લીંબાણી નિષ્કલંકી ધામના પ્રમુખ આયોજન સમિતિ સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ મહોદયને પુષ્પગુચ્છ અર્પણ કરશો. આ ભાઈ સંરક્ષણ ની સેવા આ શિબિર દરમિયાન આપી છે. યુવા સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ મુરજીભાઈ ભીમાણી હું વિનંતી કરું જયંતિભાઈ આપ આવો અને એમનું ફુલાર્થી પૂજન માટે કિરણભાઈ માકાણી આવશે અને જયંતિભાઈ નું એમના સ્થાને મહામંત્રી લહેશભાઈ લહેશભાઈ આપ આવો અને યુવા સંઘ નું સન્માન આપ સ્વીકારો જયંતિભાઈ ની અનુપસ્થિતિમાં લહેશભાઈ મહામંત્રી. લહેશભાઈ આવો, કિરણભાઈ માકાણી એમનો પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરશે. ગુરુ માતા જશોદામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું જિંકલબેન હિંમતભાઈ ગોજાણી, જિંકલબેન આપ આવો શારદામાં એમનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને પૂજન કરશે શારદામાનું જિંકલબેન હિંમતભાઈ ગોજાણી. એવા જ આપણા બોલો ઉમિયા માતા કી મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન જયંતિભાઈ લીંબાણી નું ફૂલાથી પૂજન માટે હું વિનંતી કરીશ. કૈલાસબેન આપ આવો અને આપણા મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન ને પુષ્પગુચ્છ અર્પણ કરશો. મધ્યમાં આવી જશો ભગવતીબેન. ખૂબ સરસ. હવે ફુલાથી પૂજન બાદ સંતો, શિબિરાર્થી બાલ બાલિકાઓ
આજના આ સમાપન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત થયેલ મહેમાનોનો શબ્દોથી સ્વાગત માટે હું વિનંતી કરીશ નંદની વાસાણી દેસલ પર તેઓ આવશે અને ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કરશે શ્રી નંદનીબેન. સૌને મારા જય ગુરુદેવ. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં મંચસ્થ નખત્રાણા નિષ્કલંકી ધામના ગાદીપતિ મહંત શ્રી સાંગીપ્રિયદાસજી મહારાજ, અલખધામ કાવ્ય આશ્રમના મહંત શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ તેમજ પ્રેરણા પીઠથી પધારેલ સંત શ્રી પંકજદાસજી મહારાજ તેમજ આયોજન સમિતિ, સમાજના કર્ણધારો, વડીલો, માતાઓ, બહેનો, મહિલા સંઘ તેમજ બાલ સાથી મિત્રો અને નાના નાના બાલ પુષ્પો, આપ સૌનું હું મારા હૃદયના પુષ્પોથી સ્વાગત કરું છું. સૂરજ નથી ભૂલતો ઉગવાનું, નદી નથી ભૂલતી વહેવાનું, ફૂલો નથી ભૂલતા ખીલવાનું, તો અમે કેમ ભૂલીએ આપને આવકારવાનું. સુસ્વાગતમ, સુસ્વાગતમ. ધન્યવાદ. ખૂબ સરસ હૃદયના ભાવથી ઉપસ્થિત સર્વે સંતો મહેમાનોનો સ્વાગત કર્યું. હવે આ શિબિરના આ કાર્યક્રમના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ અમારા રાહબર અને જેમનું સતત માર્ગદર્શન અમને સાંભળતું રહે છે એવા શિબિરાર્થીઓના દાદા એવા હીરા દાદાને કે તેઓ આ શિબિરનું આ પ્રસંગનું પ્રાસંગિક ઉદ્બોધન અર્પણ કરશે. શ્રી હીરા દાદા બોલીએ. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી, સદગુરુ મહારાજ કી. આજનો આ પવિત્ર દિવસ આપણું સૌનું આસ્થાનું કેન્દ્ર એવું આ રૂડું અને રળિયામણું નિષ્કલંકી નારાયણ તીર્થધામ અને એનામાં પણ શ્રી કચ્છ કડવા પાટીદાર સત્પંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનો આજે છેલ્લો દિવસ અને એમાં પણ આજે સમાપન સત્રમાં જ્યારે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણી વચ્ચે વિરાજમાન આપણા પૂજ્ય સંતો એવા આ સંસ્થાના ગાદીપતિ પરમ વંદનીય પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અલખધામથી પધારેલ આ શિબિર દરમિયાન જ્યારે પણ આપણે પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરી કે પૂજ્ય મહારાજશ્રી આ બાળકોને સુસંસ્કારિત કરવા માટે આપનો સમય જરૂર છે, તો મહારાજ આજે ત્રીજી વખત જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો એવા આપણા સૌના લાડીલા પરમ વંદનીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. અને આ શિબિર દરમિયાન આપણી વચ્ચે આપણા થઈને અને તમને બધાને યુવાનોને પ્રેરણારૂપ થવા, બાળકોને ધર્મનું જ્ઞાન દ્રઢ કરવા માટે કાયમ આ શિબિર જ્યારથી ચાલુ થઈને આગલા દિવસથી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા પ્રેરણાપીઠથી પધાર્યા છે એવા સંત શ્રી પંકજદાસજી મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. એવા જ સમાજના કર્ણધર પ્રમુખ મહોદય શ્રી ડાયા બાપા, સમૂહ લગ્નના પ્રમુખ શ્રી જયંતિભાઈ, ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ, પછી અનેક બધા કર્ણધારો, યુવા સંઘના કર્ણધારો, મહિલા સંઘના કર્ણધારો અને આ શિબિરને જે પૂર્ણ રૂપથી તન મન અને ધનથી જેને સેવા આપી છે એવા તજજ્ઞ મિત્રો, દીકરીઓ, બાલ સખીય સાથીઓ, સંચાલકશ્રીઓ અને રસોઈ વિભાગમાં ક્યાંય પણ જ્યાં પણ જોવું ના પડ્યું એવા ખડે પગે ઊભા રહેતા હોય એવા આપણા રસોઈ વિભાગ સંભાળી રહ્યા છે એ સર્વે વડીલો, અને જેના માટે આ ચાર દિવસનું આયોજન થયું એમાં તમે બધાએ નાના મોટા મારા દીકરા દીકરીઓ, ખરેખર આવા કાર્યક્રમો આપણા હૃદયને કંઈક ઝંઝોળીને કહી જતા હોય છે કે પાછલા જે પાશ્ચાત્ય જગતના જે કાંઈ વિચારો છે આપણામાં ઘર ના કરી જાય અને
આપણો સમાજ સુસંસ્કારી બને, આપણો સમાજ નિર્વ્યસની બને, કુસંસ્કારમાંથી કુસંસ્કારો દૂર થાય અને સંસ્કારોનું સિંચન થાય, એના માટે જે આપણા ધર્મગુરુઓની જે લાઈન છે, જે સત્પંથ સંપ્રદાય હોય કે ગમે એ સંપ્રદાય હોય, પણ જે ધર્મની લાઈન છે, એ ધર્મનો નવો રાગ આપણને મળે અને આપણું જીવન ધર્મમય બને, કર્મમય બને અને ધર્મશીલ સત્વશીલ બને, એના માટે આવી શિબિરોનું જો આયોજન જે થયું છે, એ આયોજન ખરેખર આ સમાજને ધન્યવાદરૂપ છે અને એની સરાહનીય છે. અને એ આયોજન જે થયું, એ આયોજનમાં જે કાંઈ તમે બધાએ ભાગ લીધો, એમનું ફલશ્રુતિ આજે જે આપણે આ પૂર્ણાવતી સત્ર છે એનામાં તમારામાં જે કૌવત હતું એ તમે પોતે જ કહેશો કે આજે આપણા સમાજના આગેવાનો અને માતાઓ જે તમને લેવા માટે આવ્યા છે અને જોવા અહીંયા કને જે કંઈ શિબિરનું જે કંઈ તમારામાં ટેલેન્ટ આવ્યું છે, જે કંઈ તમને અહીંયા શીખવવામાં આવ્યું છે, એ તમે બધું બતાવશો તો એમને પણ સંતોષ થશે અને આપણી સમાજમાં, કારણ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. તમે બધા આવતીકાલનું ભવિષ્ય છો, ધર્મ માટે, કર્મ માટે, દેશ માટે, પરિવાર માટે અને સમાજ માટે જે કંઈ કર્મશીલ બનવું પડશે કે ધર્મશીલ બનવું પડશે. જો પાયાનો સંસ્કાર નહીં હોય તો એ બધું નહીં થઈ શકે. માટે જે પાયાના ઘડતર માટે જે સમાજે આજે શામજી દાદાના વખતથી અને કરસનદાસજી મહારાજના આશીર્વાદથી આ જે શિબિરોની શરૂઆત થઈ એ સરાહનીય છે. અને એના માંથી જ આ એક એક બાળકને તેજસ્વી તારલાઓ બનશે. અને આ જે શિબિરનો ઉદ્દેશ્ય છે એ તમારા માટે છે, એ આવતા ભવિષ્ય માટે છે. જો એ તમે બધા મજબૂત હશો તો કોઈની તાકાત નથી કે આ સત્પંથ ધર્મને હલાવી શકે. માટે જે ઘડતર થયું છે એ જીવનમાં વાતું ઉતારજો અને એવા સમાજનું નિર્માણ કરજો કે જેથી કરીને આપણા સામે કોઈ આંગળી ના ચીંધી શકે કે આ કોનું બાળક છે, કઈ સમાજમાંથી આવ્યો છે અને ક્યાંનો છે. હું એક સત્પંથી છું અને એ જે ભાવના સાથે આપણે આ શિબિરનું આયોજન કર્યું અને એ આયોજનમાં તન મન અને ધનથી બધાએ જે ભોગ આપ્યો છે એ સૌને હું અહીંથી બિરદાવું છું. અને આવી જ શિબિરોનું બાપા બે વર્ષ જે સુષુપ્ત અવસ્થામાં રહ્યા એનું થોડુંક રિઝલ્ટ અમને ઓછું મળ્યું છે. માટે હવે એ તો નક્કી જ રાખવાનું છે, અમે પણ સાથે છીએ અને તમે પણ સાથે છો. તો બાળકોને હર સાલ આપણે આવું ને આવું આયોજન થાય અને એનામાં એનો નવો ઘડતર થાય તો એ રિચાર્જ થયા રાખશે, તો ક્યારે પણ આનું પરિણામ ઢીલું નહીં આવે, આનું પરિણામ ઊંચું જ આવશે. તો આવા શિબિરોના નિર્માણ થયા રાખે એવી મારી સૌને વિનંતી છે. હરિઓમ, જય ગુરુદેવ, હરિઓમ તત્સત. ખૂબ ખૂબ આભારી છીએ મુખી મહારાજ આપના. આપનું સતત માર્ગદર્શન પૂર્ણ શિબિર દરમિયાન બાળકોને સાંપડ્યું. આ શિબિરને સુભાષીસ આપણા સૌના લોકલાડીલા પરમ પૂજ્ય જગતગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે ફોન દ્વારા આ સમગ્ર આયોજનને ખૂબ બિરદાવ્યું. બાળકોને એમને ઘણા ઘણા આશીર્વાદ પાઠવ્યા છે. આયોજનમાં સહભાગી થનાર તમામ સખીદાતાઓને પણ ખૂબ આશીર્વાદ પૂજ્ય મોટા મહારાજશ્રીએ આપણને પાઠવ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી આ ક્ષણે એમનું પણ સ્મરણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એમના તરફથી આપણને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સાથ સહકાર સાંપડતો રહેશે. આ શિબિરમાં દીકરા દીકરીઓને જે જે અભ્યાસ સામગ્રી અહીં મળેલી, તે માળા હોય કે અન્ય પાઠ્યપુસ્તિકા હોય કે જે પણ સાહિત્ય હતું, તે પણ પ્રેરણાપીઠ સંસ્થા અને શ્રી સત્પંથ પ્રકાશન સમિતિ દ્વારા આપણે સાંપડી છે. તો આ તબક્કે એમનો પણ આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. હવે જે આપણી શિબિરની રૂપરેખા છે એ આપણા અશોકભાઈ આપશે અને આગળનું સંચાલન તેઓ સંભાળશે. શ્રી અશોકભાઈ હિંમતભાઈ માકાણી, કોટડા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આજે સમાપન 4 દિવસની શિબિર છેલ્લે આપણે 2018ની અંદર લાસ્ટ શિબિર કરી, એમના પછી 4-5 વર્ષના વાણા વહી ગયા.
એની અંદર કોરોના જેવી મહાબીમારી તેમજ ધર્મ જાગરણ અભિયાન, તો 5 વર્ષ સુધી આપણે બાળકોની શિબિર નહોતા કરી શક્યા, તો ફરીથી સમાજની અંદર અને વાલીઓ અને સંતોને કે આપણું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે, તો સતત એમની ચિંતા કરી અને આ વર્ષે આપણે શિબિરનું આયોજન કર્યું. તો આ શિબિરની અંદર થોડુંક આપણે ચેન્જ કર્યું, નવું લઈ આવ્યા. બાળકોને સ્કૂલની અંદર શિક્ષણ મળેલું, પરંતુ વિશેષ આપણે અહીંયા બાળકોને એક્ટિવિટી, રમત ગમત, બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે આપણે એક નવો જ અભ્યાસક્રમ આ વર્ષે આપણે દાખલ કર્યો. અને ઘણા વાલીઓને એમ થશે કે અમારા બધા ઘણા બધા એવા બાળકો રહી ગયા, પણ થોડીક એની અંદર અમારી પણ મજબૂરી હતી. વ્યવસ્થાના ભાગરૂપે ફરજિયાત આપણે આ વખતે ઓનલાઈન કરી દઉં કે જેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશે એ જ બાળકો ભાગ લઈ શકશે. તો અમે 400નો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ થોડાક દિવસમાં જ 425ની સંખ્યા થઈ ગઈ, એટલે અમને ત્યાં અમને પછી બંધ કરવું પડ્યું અને ઘણા બધા બાળકો રહી ગયા છે. તો આવતે વર્ષે એ બાળકોને અવશ્ય અમે લાભ આપશું. તો આ વર્ષે ટોટલ સંખ્યા બહેનોની 202 સંખ્યા છે બહેનોની, અને ભાઈઓની સંખ્યા છે 154, એમ ટોટલ 356. આ તાલી પાડી એમાંથી જ આપણે સમજી જશું કે બહેનોની સંખ્યા ઘણી છે. ટોટલ અમે બહેનોની 14 કુટીર બનાવી હતી અને ભાઈઓની 9 કુટીર. એની અંદર બાળ સારથી મિત્રો 17 હતા અને બાળ સારથી બહેનો 43, સ્વયંસેવક બહેનોની સંખ્યા 25 હતી અને સ્વયંસેવક ભાઈઓ 14. આમ ટોટલ આ શિબિરની અંદર 455 જણાએ ભાગ લીધો. તો હવે આ 4 દિવસની અંદર બાળકો કેટલું શીખ્યા? આપણે સ્કૂલની અંદર ભણવા જઈએ ને 365 દિવસ, ત્યારે પણ પરીક્ષા લે. આ તો માત્ર આપણે 4 જ દિવસ અહીંયા બાળકોને ભણાવ્યું એ. તો હવે 4 દિવસનું જે રિઝલ્ટ છે એ તમારી સમક્ષ અહીંયા મૂકી રહ્યા અને એક આછેરી ઝલક આપી રહ્યા. તો સૌપ્રથમ શિબિરાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા શ્લોક, મંત્રો, સદગુરુની શિખામણ, પ્રશ્નના સવાલ જવાબ. તો સૌપ્રથમ આપણે ગાયત્રી મંત્ર લઈને આવે છે ભાઈઓમાંથી દેવકુમાર દલસુખભાઈ રંગાણી, કનકપર પીપલાદ કુટીર, દેવકુમાર. જે આપણે નામ બોલીએ એ ઝડપથી ભાઈઓ અને બહેનો આવતા જશે. ત્યાર પછી ગાયત્રી મંત્ર માટે વાસાણી આરતીબેન તૈયાર રહેશે. સૌને જય ગુરુદેવ. જય ગુરુદેવ. હું બોલનારો છું ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવકુમાર. વાસાણી આરતીબેન મગનભાઈ સરસ્વતી કુટીર, એના માહી ધર્મેન્દ્રભાઈ પારસિયા યશોદા કુટીર. સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ છે વાસાણી આરજી, હું દેસર પરની છું. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોગ્ન પ્રચોદયાત. ॐ नमो श्री निष्कलं की नारायण जनादनाय विस्मयुताय धीमहि दिव्यनेत्राय धीमहि ॐ तन्नो जहद प्रचोदया. ॐ शांति शांति. खूब सरस, खूब सरस. त्यार पछी तमेव माता माई धर्मेंद्र भाई पारसिया, ત્યાર પછી હેમ કલ્પેશભાઈ રામજાણી તૈયાર રહેશે.
નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર માહી. ખૂબ સરસ, ખૂબ સરસ. તમેવ માતા ચ પિતા તમેવ હેમ કલ્પેશભાઈ રામજીયાણી. એમના પછી પૃથ્વીને વંદના કરવાનો શ્લોક દીર્ઘ તૈયાર રહેશે. સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ હેમ કલ્પેશભાઈ રામજીયાણી. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ જશકા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્વમિદમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ખૂબ સરસ, ખૂબ સરસ. પૃથ્વીને વંદના કરવાનો શ્લોક દીર્થ જોગેશભાઈ પારસિયા વિશ્વામિત્ર કુટીર. એમના પછી કરદર્શનનો શ્લોક જય તુલસીભાઈ તૈયાર રહેશે. પૃથ્વીને વંદના. સમુદ્રવસ્ને દેવી પર્વતસ્નુ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શે સમક્ષમે. ખૂબ સરસ. જય તુલસીભાઈ દોડુ. સર્વેને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ સરસ. નારાયણની સ્તુતિ. આદેશ રાજેશભાઈ ભગત વિશ્વામિત્ર કુટીર. ચાલુ છે. સૌને મારા જય ગુરુદેવ. નારાયણમ નિરાકારમ નરવીરમ નરોત્તમ નૃસિંહનાગનાથ ત્વં ચ ત્વં વંદે નરકાંતકઃ ત્વં વંદે નરકાંતકઃ. ખૂબ સરસ. ધૂપના મંત્ર માટે આવશે આર્ય ભાવેશભાઈ વાસાણી પીપલાદ કુટીર. ત્યાર પછી પ્રિયલ હિરેન્દ્રભાઈ તૈયાર રહેશે. સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ સરસ, ખૂબ સરસ. પ્રિયલ હિરેન્દ્રભાઈ વાસાણી દેવલદેવ કુટીર. એમના પછી દિવાજ્યોતને પ્રાણ માટે તૈયાર છે ચિરાગ. સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ સરસ, ખૂબ સરસ. ત્યાર પછી દિવ્યા જ્યોતને પ્રણામ કરવાનો મંત્ર ચિરાગ લેશભાઈ ભગત પ્રહલાદ કુટીર. જય ગુરુદેવ. ખૂબ સરસ, ખૂબ સરસ, સરસ. દિયા ભાવેશભાઈ લીંબાણી સબરી કુટીર. સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. દિવ્ય જ્યોતને પ્રણામ કરવાનો મંત્ર છે આદેશ. હરિઓમ. ગુરુદેવ ગુરુદેવતા ગુરુના 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 ગુરુને મંત્ર મંત્ર પૂછી બોલો તો મુદા દેખનાર કદી
ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. મહારાજ શ્રી, આ તો માત્ર એક અમે આશ્ચર્ય એક ઝલક બતાવી દીધા. તમે કહો ને કે આ દીકરો કે આ દીકરી, તમે કયો દીકરા દીકરીને અમે ઊભા કરીને એવી જ કકડાટથી દરેક બોલી શકે રહે એટલી બધી તૈયારી કરાવી છે. આ તજજ્ઞ મિત્રો, આપણે જોરદાર તાલીઓના કકડાટથી વધાવી લઈ. અભ્યાસ કાર્ય દરમિયાન અમે માર્ક કર્યું, વરિષ્ઠ બહેનો નાના બાળકોને વાંચતા ન આવડે તો પણ એમને સંભળાવી સંભળાવીને પણ મંત્રો કંઠસ્થ કરાવ્યા અને આ જ્ઞાન એમને પીરસ્યું છે. તો એમની જે મહેનત છે, સેવા છે, એમને પણ આ તબક્કે બિરદાવીએ છીએ. આગળ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી સર્વદેવ ઋષિઓને નમસ્કાર કરવાનો મંત્ર હેત કુમાર અનિલભાઈ દોડુ લક્ષ્મણ કુટીર, એના પછી આયુષી અશ્વિનભાઈ માકાણી તૈયાર રહેશે. આપ સૌને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ઓમ પરમ કૃપાળુ પરમાત્મા જગના જાદુ છો. ઓમ નમો શ્રી સદ્ગુરુપાત્ર બ્રહ્માંડ રહસ્ય મારા જાદુ શ્રી નેતા નિષ્કલ નાર તમારી આશીષ. આ નારાયણ નમસ્કાર, શક્તિ નમસ્કાર, ભવા વિશ્વભાષ નમસ્કાર, શ્રી નિષ્કલંકી નારાયણ નમસ્કાર, પ્રથમ પુરુષ નમસ્કાર, સપ્ત ઋષિ નમસ્કાર, હરિયશ કુલ કાયના પરિવાર નમસ્કાર, ધરતી આસમાન નમસ્કાર, પવન પાન નમસ્કાર, ચંદ્ર સૂર્ય નમસ્કાર, રવિ મંડળ નમસ્કાર, ધ્રુવ મંડળ નમસ્કાર, નવ લાખ તારા નમસ્કાર, બાર મેઘ નમસ્કાર. ખૂબ સરસ, ખૂબ સરસ તાલીઓના કકડાટથી વધાવી લેશો. જુઓ જુઓ, ખૂબ સરસ, ખૂબ સરસ. થોડીક સમયની પાબંધી છે મિત્રો. આ તબક્કે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરની એક પંક્તિ યાદ આવે કે કોણે કહ્યું નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધના પથ્થરમાં પણ ખાડા પડે. બસ તું નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું આગળ વધે અને ઘડિયાળના કાંટા પણ પાછા પડે. ખૂબ આવા નાના નાના બાળકોએ ખૂબ મહેનત કરી છે અને અમને પણ એવો અહેસાસ થયો કે આ વડીલોએ જે મહેનત કરી છે, દાતાશ્રીઓએ જે પોતાનો બહુમૂલ્ય સહયોગ આપ્યો છે, એ ખરેખર અહીં સાર્થક થઈ રહ્યો છે. આયુષી અશ્વિનભાઈ, સર્વેને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ સરસ, ખૂબ સરસ દીકરીને તાલીઓના કકડાથી વધાવી લેશું. ત્યાર પછી થાળ અક્ષય પાત્રનો મંત્ર લઈને આવે છે દીક્ષ જોગેશભાઈ પોકાર શ્રવણ કુર્તિર, મૈત્રી નરસિંહભાઈ માવાણી તૈયાર રહેશે એમની પછી. જય ગુરુદેવ. ખૂબ સરસ, ખૂબ સરસ. ત્યાર પછી મૈત્રી નરસિંહભાઈ માવાણી સુમિત્રા કુટીર, ચંદ્ર દર્શન નો મંત્ર માટે તૈયાર છે ક્રિષા રમેશભાઈ ભગત તારામતી કુટીર. સર્વેને મારા જય ગુરુદેવ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરુ છો. ઓમ નમો શ્રી સદ્ગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર અંતેજી મહારાજ આદવિષ્ણુ નિરંજન નિષ્લંકી નારાયણ તમારી હશે. હરીશ ચતુર્વેદી બ્રહ્મા મોક્ષદાતા અને દેવ મહેશ્વર અને સર્વ દેવ તપ કર્યા અને કળશ કીર્તન ચાર યુગ મધ્ય જીવ ઉતાર્યા, 5, 7, 9, 12, 33 કરોડને મેળાપો તમે હરિયંશ પાત્ર સ્વામીજી ભાવભક્તિ સુત કરો થાળ પ્રસાદ. ખૂબ સરસ, ખૂબ સરસ તાલીઓના ગગડાથી આપણે વધાવી લેશું. મૈત્રી નરસિંહભાઈ માવાણી સુમિત્રા કુટીર, ત્યાર પછી ચંદ્ર દર્શનના મંત્ર માટે તૈયાર છે ક્રિષા રમેશભાઈ ભગત. સર્વેને મારા જય ગુરુદેવ. હું આજે ચંદ્ર દર્શનનો મંત્ર બોલીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરુ છું. ઓમ નમો શ્રી સદ્ગુરુ પાત્ર બ્રહ્માઇન્દ્ર હંસતેજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકનાર તમારી આશીષે. દયાક સમા શાંતિના વરદાતા હું છું અરજ કરનાર સેવક. આજ હો ચંદ્રમાં ગુરુ તમે સત્યના સત રાખજો. અમારા કરકર્યા કાને ધરો, સમર્યા સહાય કરો, કરે અપરાધ ક્ષમા કરો, બીજા અપરાધ ના કરાવશો. જાખા મેઘા કિનાર 33 કરોડના મેળા આપો, અનંત કરોડ જીવોની સંગતમાં રાખો. તે
લખચોરસના ફેરાટાળો સદગુરુ અંસ્તેજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંક નારાયણ. ખૂબ સરસ ચંદ્ર દર્શનનો મંત્ર ક્રિશા રમેશભાઈ ભગત તારામતી કુટીર ઝડપથી આવશું. એમના પછી ભોજન જમ્યા પહેલાંના મંત્ર માટે શૌર્ય મહેશભાઈ વાસાણી વશિષ્ઠ કુટીર તૈયાર હશે. સર્વને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. ભોજન તથા પ્રસાદ જમવાનો મંત્ર છે આદેશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી યાદ રજુ. ઓમ નમઃ શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર અંસ્તે જી મહારાજ આદ વિષ્ણુ નિયંજન નિષ્કલંક નારાયણ તમારી આશી છે. સ્વામી તમે સૃષ્ટિના સજના થાળમાં તમારે ભાવે સુભાવે તમારી નિમિત્તે તમારો ભોજન સંસ્કાર કરો. અન્ન પાણીના હાર પાન ફૂલના ભક્ત સકટ સુખમાં દર્શન કરો. તમારો દેહ પ્રગટ કરો. સેવકો ઉપર ધ્યાન દર્શન કરો. અનંત જીવ તપ કરે એમ દેવ દ્વાર ભાકંતે સદગુરુ યદ કર્યા તે ચતુર્વેદી બ્રહ્મા સ્વામી અક દાણા સેવા યાણા જાખા દાણા કટી કરવાના સત્ય સુલાય પ્રેમ સુપકાય સન્યાસી ગ્રહસાણા બ્રહ્મા અર્પણ કરકે ખાયા સ્વામી તુમકો પહોંચાયા સદગુરુ અંસ્તે જી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંક નારાયણ નમો નમઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓના ગગડાથી વધાવી લેશું. ત્યાર પછી ધ્રુવી પ્રવીણભાઈ વેલાણી સાવિત્રી કુટીર. સર્વને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. પ્રસાદ જમ્યા પહેલાનો મંત્ર છે. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંક નારાયણ તમારી આશી છે. સ્વામી તમે સૃષ્ટિના સર્જનાર થાળ મહેમાની તમારે ભાવે સભાયો તમારા નિમિત્તે તમારે બ્રહ્મભોજન થળે સ્વીકાર કરો. અન્ન પાણીના હાર પાન ફૂલના ભોગતા શકો છો. ખૂબ સરસ ખૂબ સરસ. તાલીઓના ગગડાથી વધાવી લેશું. ભોજન જમ્યા પછીના મંત્ર માટે પરમ સુરેશભાઈ ભાવાણી ભરત કુટીર. બહેનોમાં દર્શી શાંતિભાઈ ઉકાણી તૈયાર હશે ઉમિયા કુટીર. સર્વેને મારા જય ગુરુદેવ. જમ્યા પછીનો મંત્ર આદેશ. ઓમ પરમ ગુરુ પરમાત્માની આજ્ઞાથી આદુ છું. ઓમ નમઃ સ્વરૂપ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર સદગુરુ હંસદેવજી મહારાજ એક ગણ આદ વિષ્ણુ નિત્ય તમારી આશીષ છે. એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય દત્ર દુનિયા સહસ્ત્ર હરમેશા સેવકની રક્ષા કરો. વિશ્વાસ અખંડ રાખો. ધર્મને મારે રાખો. સ્વામી સહાય કરો. જે ભંડારથી પ્રસાદ આવ્યો તે ભંડાર ભરપૂર રાખો. સ્વામી તમારો પ્રસાદ તમે આપ્યો. સેવક જમ્યો પ્રકાશ થયો. સ્વામી તુમકો પહોંચાયા. ખૂબ સરસ ખૂબ સરસ. તાલીઓના ગગડાથી વધાવી લેશું. ઉગતા સૂર્યનારાયણને નમસ્કારનો મંત્ર આ દર્શીબેન શાંતિભાઈ ઉકાણી ઉમિયા કુટીર. ભોજન જમ્યા પછીનો મંત્ર. સર્વને મારા જય ગુરુ. જય ગુરુદેવ. જમવા પછીનો મંત્ર છે આદેશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદર છું. ઓમ નમઃ શ્રી સ્વરૂપ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હસ્તેજી મહારાજ આ વિષ્ણુરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશી છે. એક ગણું દાન શસ્ત્ર ગણું શસ્ત્ર ગણું પુણ્ય દેત્ર દુનિયા શસ્ત્ર આકાર હર હંમેશા સેવકની રક્ષા કરો. વિશ્વાસ અખંડ રાખો. ધર્મના માર્ગે રાખો. સ્વામી સહાય કરો. જે ભંડારથી પ્રસાદ આવે તે ભંડારને ભરપૂર કરો. સ્વામી તમારો પ્રસાદ જેવા સેવક પ્રકાશ થયો. સ્વામી તમને પહોંચાય. સદગુરુ હસ્તેજી મહારાજ આ વિષ્ણુરંજન. ખૂબ સરસ ખૂબ સરસ. તાલીઓના ગગડાથી વધાવી લેશું. ઉગતા સૂર્યનારાયણને નમસ્કારનો મંત્ર માટે વામન ભાવેશભાઈ વાસાણી ધ્રુવ કુટીર. બહેનોમાં મિશ્રી નિલેશભાઈ ભગત સીતા કુટીર તૈયાર રહેશે. ઉગતા સૂર્યનો મંત્ર બોલીશ. ઓમ પરમ કૃપાળુ પરમાત્મા તમારી કૃપાથી આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસદેવજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશી છે. ઉગતા સૂરજ આથમતા ભાણ નર બેત્રેશી નિષ્કલંકી નારાયણ નામ તમે સત્યના પ્રેરક તારક રક્ષણ હાર પટંત ગૌર ગાયત્રી જપે તપે બીબુ પાયા ત્યારે હે સૂર્ય દેવતા તમારા શરણે અમે આયા. સ્વામી તમે નિરંજન નિરાકાર તર્પણ કારણે લીધા અવતર એટલી પ્રાર્થના નિત્યા કરે તે નરકે ન જાય સદગુરુ હસ્તેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી. ખૂબ સરસ ખૂબ સરસ. તાલીઓના ગગડાથી વધાવી લેશું. મિશ્રી નિલેશભાઈ ભગત સીતા કુટીર. ત્યાર પછી પ્રશ્નના જવાબ માટે તૈયાર છે પ્રિન્સ ગોવર્ધનભાઈ પારસિયા. જય ગુરુદેવ. ખૂબ સરસ ખૂબ સરસ. તાલીઓના ગગડાથી વધાવી લેશું. પ્રશ્નના સવાલ જવાબ પ્રિન્સ ગોવર્ધનભાઈ પારસિયા ભરત કુટીર. સર્વેને મારા જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે આપણા માટે સવાલ છે, યુગની સંખ્યા 4 છે અને અવતારની સંખ્યા 10 છે,
તો શું ચારે યુગમાં અઢી અઢી અવતાર થયા હતા? ના. તો પ્રથમ કર્તા યુગમાં ચાર અવતાર થયા હતા, મત્સ્ય અવતાર, ગુરુમા અવતાર, વરા અવતાર અને નરસિંહ અવતાર. બીજા ત્રેતા યુગમાં ત્રણ અવતાર થયા હતા, વામન અવતાર, પરશુરામ અવતાર અને રામ અવતાર. ત્રીજા દ્વાપર યુગમાં બે અવતાર થયા, શ્રી કૃષ્ણ ભગવાન અને બુદ્ધ અવતાર. અને આજના કલયુગમાં એક જ અવતાર છે, શ્રી નિષ્કલંકી નારાયણ. ખૂબ સરસ. બીજો સવાલ છે આપણા માટે, સતપંથી કોને કહેવાય? સતપંથી કોને કહેવાય? તો જે ભક્તોએ પ્રથમ કર્તા યુગમાં શ્રી નરસિંહ ભગવાનને, બીજા ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર ભગવાનને, ત્રીજા દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનને અને આજે કલયુગમાં વિષ્ણુ ભગવાનના નવે અવતારને વંદનીય ગણી દસમા અવતાર શ્રી નિષ્કલંકી નારાયણને પ્રાર્થના, વંદન, ભક્તિ ઉપાસના કરે અને પૂર્વ જન્મની ભૂલ માતા પિતાની આજ્ઞા પાડે. હસ્તી અનિલભાઈ માકાણી, ગંગા કોટીર. માતા પિતાની આજ્ઞા પાડે. માતા પિતાની આજ્ઞા પાડે, ચાર પદાર્થ પામે જોને, સામે આવ્યા દુઃખને ખાણે, કીર્તિ જગમાં મે જોને. માતા પિતાના મુખથી નીકળે વેદ વાણી જ્ઞાને જોને, સુણતા હૃદય પુત્રનું પીગળે, ફરજ સાચી જાણે જોને. સાથકતા પુત્રની એમાં જીવનનો એ સાર જોને. ઈશ્વર જાણે માતા પિતામાં થઈ જાય વેડો પાર જોને. ગુરુ પ્રતાપે સાચું પુત્ર કહેવાય, વર્તને વા રાખે જોને. ઇતિહાસ એ અમર થાશે, ધડો બીજાને આપે જોને. અસ્તુ, જય ગુરુદેવ. ખૂબ સરસ. જાણે અંતરિક્ષમાંથી લતા દીદી આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તેવો આપણે સૌને અહેસાસ થયો. અશોકભાઈ, ખૂબ સરસ. ત્યાર પછી ક્ષમા માગવાનો મંત્ર વેદી લયેશભાઈ ભગત, તોરલ કુટીર. ત્યાર પછી શિખામણ માટે તૈયાર છે કાવ્ય ગિરીશભાઈ દોડુ, કુંતા કુટીર. જય ગુરુદેવ. હરિ ઓમ. બ્રહ્મા ઇન્દ્ર અંતેજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે. સ્વામી ક્ષમા હજાર વાર સેવકપતિ કીધાભ્રત લાખ આદંતના ધણી શ્રી નિષ્કલંકી તમે જાંબુદીપના ધણી વિષ્ણુના વિશ્વનાધાર સૂચના સર્જના જાંબુદીપે ધર્યો દરિયોતા રેણી કી જે ખે દિવસ કી જે મેર સ્નેહની દ્રષ્ટિ કરો અને આ સેવકોના દુઃખ દરિદ્ર દૂર કરો. સદગુરુ અંતેજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. ખૂબ સરસ, ખૂબ સરસ. સદગુરુની શિખામણ કાવ્ય ગિરીશભાઈ દોડુ, કુંતા કુટીર. કાવ્ય આની અંદર એક શરત છે, સદગુરુને શિખામણ હું જ્યારે કહું ત્યારે તમને સ્ટોપ કરવાની છે, અને હું કહું કે આ કડવાથી ચાલુ કરવાની ત્યાંથી આપને ચાલુ કરવાની દેશે. બરોબર, અધવચ્છી. ઓકે, બોલો સદગુરુને. અહીં સર્વે, અહીં ઉપસ્થિત સર્વેને મારા જય ગુરુદેવ. સદગુર તણી શિખામણ સાચી, સાંભળો ઋષિ વર એ કાંતિ, દિન પ્રતિ કરો કામ સુધંધા, સાંજ પડે થાઓ સાહેબ કા બંધા. સ્ટોપ. વડા મોટાની, વડા મોટાની અદબે રહેજો, મોટા તણાવે અવગુણ સહેજો, દાહાડો અડો તેને વરસ કરી જાઓ, બોલો મીઠા વચને પ્રેમ. સંપત, સંપત ઉપજે, સંપત ઉપજે તે તમે લાવો, મુખી સાથે નવ કરશો દાવો, દાવો કરે દુનિયાને પાવે, આવે દરિદ્રને દેવ નહીં પાવે. જેર જેર ખાઈને ખાય, જેર ખાઈ જપલાઈ ન, બીજા નહીં બોલ. આવાગમનમાં ફરી અવતરવું, જોર જુવાની વશ જો
અમરફળના જય, ખૂબ સરસ તાલીઓના ગગડાથી બોલાવી દઈશું. મિત્રો જુઓ કેટલી બધી દીકરીની તૈયારી કે આપણે શિખામણમાંથી ગમે ત્યારે વચમાંથી પણ પૂછીએ તો બોલી શકેરા. એમના સાક્ષી સંત શ્રી પંકજદાસજી મહારાજ આપણા સૌના દાદા, ગઈકાલે અમે જ્યારે પરીક્ષા લીધી ત્યારે દાદાએ અને પંકજદાસે કીધું આ બાળકો તો બધું ફટાફટ બોલે, બધું ચાર દિવસમાં કઈ રીતે શીખી ગયા. એમના સાક્ષી છે બંને સંતો.